हूँ छु पंकज। शुरुआत महत्वपूर्ण खबर थी, राज्य में वरसाद ने लेने महत्वपूर्ण खबर आ रही है। आज थी राज्य में फरी वरसाद नु जोर वधशे, एटले के वरसाद ना आक्रमक राउंड माटे फरी तैयार रहेजो। आज गुजरात ना अनेक जिल्ला में भारी वरसाद पड़ी शके छे। गुजरात में येलो एलर्ट आपवामां आव्युं छे अने बे जिल्ला में तो आज ओरेन्ज एलर्ट पण छे। तो मंगलवारे पण भारे थी अति भारे वरसादनी संभावना छे। मंगलवारे बे जिल्लामां ओरेन्ज एलर्ट अपायुं छे, मोटा भागना जिल्लामां येलो एलर्ट आपवामां आव्युं छे। वरसादना विराम बाद पण पाणीनो प्रकोप परेशान करी रह्यो छे। चेकडेममांथी वही रहेला पाणीना वहेणे वावर गामने मुश्केलीमां मूक्यो। वलसाड जिल्लामां वरसादी माहોલને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। સતત વરસાદને કારણે કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના ચેકડેમ પરથી પાણી પસાર થઈ રહ્યા છે। પાણીના પ્રવાહથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કપરાડા તાલુકાના વાવર ગામ ફળિયા નજીકથી પસાર થતા ખાડીના ઉપર બનાવવામાં આવેલા ચેકડેમ પરથી પાણી પસાર થતા ગામથી સ્મશાન ભૂમિ સુધી જવા માટેનો સંપર્ક કપાયો છે। આથી લોકોએ ગામમાં મરણ થાય તો લોકો અંતિમ યાત્રા માટે ચેકડેમના ધસમસતા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। વાવોર ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેની અંતિમ યાત્રામાં ચેકડેમ પરથી પસાર થતા પાણીમાંથી પસાર થઈ હતી। લોકોએ પોતાના સ્વજનની અર્થીને કાંધ પર રાખી અને જીવને જોખમમાં મૂકી અને આ ચેકડેમ પસાર કરવો પડ્યો હતો। સ્મશાન ભૂમિ અને ગામની વચ્ચેથી પસાર થતી આ ખાડીના ઉપરવાસમાં વરસાદને કારણે ચેકડેમ પર પાણીનું વહેણ વહી રહ્યું છે।